साहब वासे जो प्रकाउंटेड थे 1 to 50 आप इनका संख्या 1 to 50 आप इनसे तो 1 to 50 में तुमने मोकली पन 1 to 50 50 पहला संख्या समझी ले ये पची लेसन समझ तुमने हिंदी हिंदी आवड़ती है गुजराती आवड़े थे इंग्लिश आवड़े थे संस्कृत में 1 to 15 स्टडी करवाना छे फर्स्ट छे एकम एटले एक द्वे एटले के बे त्रीणी एटले त्रण चतवारी एटले चार पंच एटले पांच षड एटले छ सप्त एटले सात इंटरनल टॉकिंग बंद थशे लास्ट बेंच अष्ट एटले आठ नव एटले नौ दस एटले दस एकादश अग्यार द्वादश बार त्रयोदश तेर पछी चतुर्दश चौद पंद्र दश पंदर सोलह षट दश सोल सप्त दश सत्तर अष्ट दश अठार नव दश ओगणीस विसंती वीस एक विसंती एकवीस द्वि विसंती बावीस त्रयो विसंती तेवीस चतुर्विशांति चौबीस पंच विशांति पच्चीस षट विशांति छब्बीस सप्त विशांति सत्यावीस अष्ट विशांति अठावीस नव विशांति ओगणत्रीस त्रिशत एटले त्रीस एकत्रिशत एकत्रीस बात्रिशत बत्रीस त्रयोत्रिशत तेत्रीस चतुर्त्रिशत चौत्रीस पंचत्रिशत पैंत्रीस चतुर्चत्वारिशत पंच चत्वारिशत षट चत्वारिशत सप्त चत्वारिशत अष्ट चत्वारिशत अड़तालीस नव चत्वारिशत पंचासी ओके पंचासत एटले पचास आ तमारी एक थी पचास गिनती छे सिक्स मा 1 to 12 सेवेंथ मा 1 to 15 एट मा 1 to 100 ओके चलो हवे लेसन स्टार्ट करिए छे फर्स्ट तमने जे टेबल आपू छे धावना फलकम धावना फलकम धावना फलकम એટલે શું धावना फलकम એટલે કે સ્કોર બોર્ડ તમે મેચ કેટલા જોવો છો मैच के लिए गर्ल्स जो है क्रिकेट मैच कोई जो घरे वक्त एवं हो कि घरे पप्पा के जोता हो तब तक जोता हो એટલે એવી જ રીતના લાઈવ જોવા મળે નથી કે દાવના ફલકમ એટલે ક્રિકેટ મેચ નું સ્કોર બોર્ડ અહીંયા તમને ફર્સ્ટ જે આપ્યું છે એ ક્રિકેટ મેચ નું સ્કોર બોર્ડ છે કે નિલેશ નયન વિવેક રાકેશ સુરેશ અને જતી એ જે બોયઝ છે એ પ્રથમ દ્વિતીય તૃતીય ચતુર્થ અને પંચ ક્રીડા એટલે કે રમત પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આ પાંચે પાંચ રમતમાં કેટલા રન સ્કોર બોર્ડ આપેલું છે પોલેશન ક્રિકેટ ઉપર છે ક્રિકેટમાં કેટલા રન કરે છે પહેલી મેચ બીજી મેચ ત્રીજી મેચ ચોથી મેચ પાંચમી મેચ એનું સ્કોર બોર્ડ આપેલું છે અહીં બરાબર તો નયન પહેલી મેચમાં કેટલા રન કરે છે સંસ્કૃતમાં સાત ત્રિશત બીજી મેચમાં ત્રીજીમાં પાંચમી માં
3 અને 5મી માં 9 તત્વારી સતા બરાબર એવી રીતના વિવેકનારણ આપ્યા છે પહેલામાં વિચંતિ બીજામાં એક બીજામાં શું છે એક ત્રિશતા ચોથામાં એકાદશ પાંચમામાં છે ઈ ત્રયો પંચ પંચ ત્રિશત અને પછી છે સંસ્કૃત ગિનતી મને નેક્સ્ટ લેક્ચર સુધીમાં લર્ન ગમે એને ઉભા કરીને મંડે 1 to 50 સંસ્કૃત ની ગિનતી સાકી થઈ જવી જોઈએ ગમે તેને હું ડિજિટ લખવાય બોલાવી ગમે તેને હું વર્ડ પણ પૂછીશ અહીંયા તમને નીચે કન્વર્ઝેશન આપ્યું છે બે વ્યક્તિનું અને એ બે વ્યક્તિ છે એ ક્રિકેટ મેચમાં શું ચાલી રહ્યું છે એ એકબીજા સાથે કન્વર્ઝેશન કરે છે ચલ રમેશ હો નિલેશ કી કરોતિ ભવાન એટલે કે રમેશ ભાઈ નિલેશ શું કરે છો નિલેશ ક્રિકેટ દલસ્ય ધાવન ફલંકમ પશ્યતિ ક્રિકેટ ટીમના દલ એટલે કે ટીમના ક્રિકેટ ટીમના ધાવન ફલક એટલે સ્કોર બોર્ડ ને જોવું રમેશ કે નિલેશ કે રમેશ કે નિલેશ કે પૂછે છે ભાઈ તું શું કરે છો નિલેશ એવું પૂછે છે ક્રિકેટ ટીમના સ્કોર બોર્ડ ને હું જોઉં છું પશ્યામી એટલે જોઉં રમેશ ભાવિકસ્ય પ્રથમ ક્રીડાયા કતિ ધાવન કા ભાવિક ના પ્રથમ રમત માં કતિ એટલે કે ધાવંકા એટલે કે રન ભાવિકે પ્રથમ રમત માં પ્રથમ રમત માં કેટલા રન મેળવ્યા છે એવું રમેશ કે નિલેશ ને પૂછે છે ભાવિકે પ્રથમ રમત માં કેટલા રન મેળવ્યા નિલેશ 1 4 7 કેટલા રમેશ તૃતીય ક્રીડાયા ત્રીજી રમત માં નિલેશ અષ્ટાવિશંતિ એટલે અષ્ટાવિશંતિ 28 મેળવ્યા છે નિલેશ રમેશ ચતુર્થ ક્રીડાયામ ચોથી રમત માં નિલેશ 9 3 7 39 39 રન મેળવ્યા છે નિલેશ 50 મેળવ્યા છે પછી રમેશ પંચમ ક્રીડાયામ તો કે 9 3 7 એટલે 39 રન કેટલામાં મેળવ્યા છે કઈ ક્રિયામાં કઈ રમતમાં 5મી રમત માં રમેશ ઓહો નિલેશ નિરવ્યસ્ય કા સ્થિતિ પેલા જે બધા રન જોયા એ કોના જોયા પેલા જે 5-5 રમત ના રન જોયા એ કયા વ્યક્તિ ના જોયા ભાવિક ના રમેશ અને નિલેશ તો બે કન્વર્ઝેશન વાળા જ છે રમત પહેલી રમત બીજી ત્રીજી ચોથી પાંચમી આ 5 રમત ના જે રન મેળવ્યા પેલા કોના હતા ભાવિક હવે નીરવ
રમેશ પૂછે છે, ઓહો નિલેશ, નિરવ્યસ્ય ક્યાં સ્થિતિ, નિરવની સ્થિતિ શું છે? નિલેશ હવે પેલા શું કરતો હતો, રમેશ પ્રશ્ન પૂછતો હતો, નિલેશ જવાબ આપે. રમેશ પ્રશ્ન પૂછે છે અને નિલેશ જવાબ આપે છે. ચલો, પ્રથમ ક્રીડાયા ત્રય ત્રિશત ધાવન કામ કરોતી. પ્રથમ ક્રીડા પહેલી રમતમાં ત્રય ત્રિશત એટલે 30 થી 33, પહેલી રમતમાં 33 રન કરે છે રમેશ. દ્વિતીય બીજી રમતમાં નિલેશ એક અભિસંધિ ધાવકા એટલે 21 રન મેળવે છે રમેશ. તરી તસ્ય તૃતીય ક્રીડાયાં કા સ્થિતિ, તો તેની ત્રીજી રમતમાં શું સ્થિતિ છે? 24 એટલે કે 44 એટલે કે 24 રન મેળવે છે નિલેશ, સોરી રમેશ. ઉત્તમ ચતુર્થ ક્રીડાયાં ખૂબ જ સારું, ચોથી રમતમાં નિલેશ 37 એટલે 36 રન મેળવે છે રમેશ. અંતિમ ક્રીડાયા નીરવ કતિ ધાવક કામ કરોતી, છેલ્લી ક્રિયામાં નીરવ કેટલા રન મેળવે છે? નિલેશ સમ્યકમ અસ્તિ, સારા રન. બી 44 એટલે કેટલા થાય, એટલે 42 રન મેળવે છે નિલેશ રમેશ. પશ્ય શાલિનસ્ય પ્રથમ ક્રીડાયા 37 ધાવકા, રમેશ એમ જ કીધે જો શાલિન જે છે એ શાલિને પહેલી રમતમાં 37 એટલે 36 રન કર્યા છે રમેશ. એવું કહે છે કે જો શાલિને પહેલી રમતમાં 36 રન કર્યા છે નિલેશ. હા, દ્વિતીય ક્રીડાયાં તસ્ય 37 રન, બીજી રમતમાં કેટલા રન કર્યા? 37 રન કર્યા છે રમેશ. તૃતીય ક્રીડાયાં અધિકતમ નાસ્તિ, એટલે ત્રીજી રમતમાં અધિકતમ એટલે વધારે, નાસ્તિ એટલે નથી, ત્રીજી રમતમાં વધારે રન નથી કર્યા, કેવલમ 16. કેટલા કર્યા? 16 રન કર્યા. ચોથી રમતમાં પણ તેને ષટ વિસંતિ રન કર્યા છે રમેશ. તરી પંચમ ક્રીડાયા અધિકતમ 48 ધાવકાં પ્રાપ્ત કરોતી, એટલે શું કીધું? તરી એટલે કે તો પંચમ ક્રીડાયા એટલે કે પાંચમી રમતમાં અધિકતમ એટલે કે વધારે 48 એટલે કે 48 એટલે 48 રન મેળવ્યા છે. ભાવિકના પહેલી રમતમાં કેટલા એ બધા જેની પાસે બુક પડી ફિલ અપ કરતા પેન્સિલ થી ડિજિટ લખવાના છે, ઈ બી સંસ્કૃતમાં ઇંગ્લિશમાં નહીં. પહેલી રમતમાં ભાવિકના કેટલા હતા? લેસન માંથી જોવાનું છે. એક યાદ રાખો, અહીંયા ધ્યાન. દસમ એટલે શું થાય? બરાબર.
एक्सरसाइज ऊपर आ जाओ। फर्स्ट शिवस्य नेत्राणी એટલે શંકર ભગવાન ની આંખ કેટલી હોય? ત્યાં લખો અંક માં શબ્દ માં લખવાનું છે, અંક જે કોલમ છે ત્યાં લખો થ્રી, એની સામે લખો ત્રીણી, જો તમને પાછળ એની સામે ચાકલી છે એની સામે તમને આપેલી છે ગિનતી, એમાં લખ્યું હશે ત્રીણી। લખ્યું લખતા જાઓ સામે
Thank you.
લેસન નંબર 4 અને 5 બંને સાવ નાના છે. 4 આંસ